वेलकम डियर फ्रेंड्स, अपने छेले सपुष्पी वनस्पतिओं में लिंगी प्रजनन जोयुं के भाई प्रजनन जे छे ए वनस्पतिओं में पण लिंगी प्रजनन थाय छे। तमने जाणीने आश्चर्य थयुं हशे मित्रों के सपुष्पी वनस्पतिओं में पण लिंगी प्रजनन थाय छे। वनस्पतिओ पण एकलिंगी अने द्विलिंगी पण होय छे। छेले आपणे आवुं जोयुं हतुं, याद करो मित्रों के वनस्पति में पण प्रजनन अंग पुष्प छे, एमां पण एकलिंगी वनस्पतिओ छे जेमां एक ज लिंग हाजर होय, का तो स्त्री केसर होय अथवा पुकेसर हाजर होय। जेम के मनुष्य नर अने मादा जुदा छे एनी जेवी वात छे। पपैयुं अने तरबूज खास याद राखजो मित्रों, वॉटरमेलन अने पपैया। एवी ज रीते जासूद અને રાય નામના જે વનસ્પતિ છે એ બંને દ્વિલિંગી છે, કારણ કે જાસૂદનું પુષ્પ મિત્રો આનો અભ્યાસ કરજો, બહુ વિનંતી છે તમને, જાસૂદના પુષ્પનો અભ્યાસ કરજો। બહુ સરસ મજાના દરેક અંગો આબેહૂબ નરી આંખે જોઈ શકાય છે, એટલે સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય અથવા નથી જુઓ મિત્રો, બંને હાજર છે એટલે એને દ્વિલિંગી કે ઉભયલિંગી વનસ્પતિઓ કહેવાય છે। અને આ રીતે આપણે વનસ્પતિની અંદર પણ लिंगी प्रजनन जोयुं। हवे आपणे प्राणियों में एक प्राणी मनुष्यनो अभ्यास करवानो छे मित्रों, के मनुष्य में लिंगी प्रजनन केवी रीते थतुं हशे एनो आपणे आजे अभ्यास करवो छे, के मनुष्य में लिंगी प्रजनन, मानव में लिंगी प्रजनन। आम तो जाणो छो के अत्यार सुधी आपणे विविध जातिना प्रजनन विविध प्रणालीओनी चर्चा करी, आपणे हवे ते जातिना विषयमां जाणीए छीए जेमां आपणे सौथी वधारे रुचि छे અને જેનો આપણે સૌથી વધારે અભ્યાસ પણ કરવાનો છે, મનુષ્ય, તે જાતિ છે માનવ। માનવમાં લિંગી પ્રજનન થાય છે, આ ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે, ક્યારે થાય છે, કેમ થાય છે, કયા અંગો તેમાં કાર્યરત છે, જેમ કે વનસ્પતિમાં પુષ્પ કાર્યરત છે તેવી રીતે, આવો આપણે શરૂઆત કરીએ। પહેલાં અસંબંધિત મુદ્દા જેને આનાથી સંબંધ નથી મિત્રો, તેને આપણે થોડી પૂર્વ ભૂમિકા તરફ લઈ જઈએ। બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે આપણા શરીરમાં કેટલાક પરિવર્તનો આવે છે, આપણને ખબર છે। આપણા માનવ જીવનની ત્રણ અવસ્થાઓ બહુ જાણીતી છે મિત્રો, બધા જ આ ત્રણેય અવસ્થાઓને જાણે છે। એક બાળપણ છે ને મિત્રો, ત્રણ અવસ્થા બહુ જાણીતી છે, એક બાળપણ છે, પછી એક કિશોર અવસ્થા છે, આને કોક મુગ્ધ અવસ્થા પણ કહે છે, અને ત્યાર પછી આપણું યૌવન સ્ટાર્ટ થાય છે જેને યૌવન અવસ્થા પણ કહે છે, જેને પુખ્તા અવસ્થા પણ કહે છે, તમને ખબર છે મિત્રો આ। અને ત્યારબાદ મિત્રો આપણે એ પણ જાણીએ છીએ, પુખ્તા અવસ્થા, યૌવન અવસ્થા, પછી આપણી પ્રૌઢ અવસ્થા આવે છે, અને પછી આપણામાં વૃદ્ધત્વ આવે છે, એટલે એને કહીએ છીએ વૃદ્ધા અવસ્થા। આવી આપણી અવસ્થાઓ છે મિત્રો, આપણા ભાગવદ ગીતામાં અને વેદ પુરાણોમાં પણ કેટલી ઘણા બધા સાયન્ટિસ્ટોએ સાયકોલોજિકલ રીતે મનુષ્યને તેની અવસ્થા, તેની ઉંમર પ્રમાણે વિભાગો પાડેલા છે। જુદા જુદા કેટલા બધા મનોવિજ્ઞાનીને તેણે પ્રમાણે પાંચ વિભાગ પાડ્યા છે, ત્રણ વિભાગો પાડ્યા છે, એ પ્રમાણે એના વિભાગો પાડ્યા છે। બાળપણ એટલે કેટલું મિત્રો, બને ત્યાં સુધી 0 વર્ષથી શરૂ થાય અને 10, 11, 12 વર્ષનું હોય ત્યાંને બાળપણ કહેવાય। 10 થી 11 વર્ષ સુધી આ કાળ ચાલ્યા કરે, 0થી સ્ટાર્ટ કરીએ તો 10, 11 વર્ષ સુધીનું ચાલે। કિશોર અવસ્થા એટલે અત્યારે 9મા 10મામાં તમે જે ભણો છો ને મિત્રો, ત્યારે તમારી ઉંમર જો આજુબાજુ 10થી વધુ 14 વર્ષ 12 વર્ષ સુધીની હોય તો આ અવસ્થાને આપણે કહેશું કિશોર અવસ્થા। સાચું ને મિત્રો, 10થી 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ સુધીની અવસ્થા હોય મોટાભાગે છોકરીઓ અને છોકરાઓમાં, આ અવસ્થા જુદી હોય। અને યૌવન અવસ્થા, આની પછી જે અવસ્થા સ્ટાર્ટ થાય, આમ જોઈએ તો આ યૌવનનો પ્રારંભ છે એટલે પૂર્વ યૌવ અવસ્થા પણ કહી શકીએ। આપણે આ અવસ્થાનો વધુ અભ્યાસ કરવાનો છે, એની લક્ષણો વિશે આપણે ચર્ચા કરવી છે, કારણ કે અત્યારે ધોરણ 10માં તમે અભ્યાસ કરો છો ત્યારે તમારી ઉંમર આની આજુબાજુ હશે, 15-16 વર્ષના હશો, એટલે 9-10 ધોરણ તમારો યુવા અવસ્થાથી પ્રારંભિક કાળ હશે મિત્રો। આમ જોઈએ તો એને કિશોર એટલે કે મુગ્ધા અવસ્થા એવું નામ આપેલું છે। આપણે આ અવસ્થાનો પૂરો અભ્યાસ કરીએ, એના લક્ષણો જોઈએ, છોકરો અને છોકરીની અંદર કિશોર અવસ્થા દરમિયાન કેવા કેવા લક્ષણો જોવા મળે છે, બરાબર। કિશોર અવસ્થા એટલે હજી કોઈ ખાને તરુણ અવસ્થા પણ કહેવામાં આવે છે, શું કહે છે,
તરુણ અવસ્થા, ઘણા બધા નામ છે મિત્રો, ત્રણેય નામ સરખા, કિશોર અવસ્થા, મુગ્ધાવસ્થા અને તરુણ અવસ્થા, અને યૌવનનો પ્રારંભ થાય છે એટલે આને એમ પણ કહી શકીએ મિત્રો યૌવનારંભ અવસ્થા. ઓ મિત્રો, એટલે હવે આપણે કઈ અવસ્થાનો અભ્યાસ કરવો છે મિત્રો? કરવો છે ખાસ કિશોરાવસ્થા. આ અવસ્થા એને આપણે મુગ્ધાવસ્થા પણ કહેશું, એને પૂર્વ યૌવન અવસ્થા પણ કહેશું, એટલે યૌવન આરંભ અવસ્થા એવું નામ આપશું. અને કોઈક આને તરુણ અવસ્થા પણ કહે છે મિત્રો, અને ગમે નામ આપવું ચાલે મિત્રો. હવે આમાં કિશોર અવસ્થા મેં તમને કીધું એમ અલગ અલગ કેટેગરીમાં હોય મિત્રો, બરોબર. જો છોકરી હોય અને છોકરો હોય આ બંનેમાં તેનો થોડો કાર્યકાળ જુદો પડે મિત્રો. ધારો કે કોઈ છોકરી છે તો એ મોટાભાગે 10-12 વર્ષ જે છે એ 12 વર્ષની વયે, અને છોકરો હોય ત્યારે એ મોટાભાગે 13-14 વર્ષની વયે તરુણ અવસ્થા કિશોર અવસ્થામાં પહોંચે ત્યારે એના લક્ષણો જે છે એ પરિવર્તિત થાય, બરાબર ને મિત્રો? તો આપણે એનો અભ્યાસ આજે કરવાનો છે. થોડી ઘણી વાતનો ખ્યાલ આવી ગયો મિત્રો, આપણે કેના ઉપર ફોકસ કરવાનું છે, કિશોર અવસ્થા એના લક્ષણો, છોકરીમાં કેવા લક્ષણો, કેવા પરિવર્તનો જોવા મળે અને છોકરાઓમાં કેવા પરિવર્તનો જોવા મળે એની આપણે વાત કરવાની છે, બરાબર. ચાલો આપણે આગળ વધીએ. જો મિત્રો, આપણે જોયું હતું કે શરીરમાં ફેરફારો વિશે ધોરણ 8માં તમે શીખી ગયા છો. એક 8મા ધોરણમાં પણ આ વાત આવી ગઈ છે કે છોકરા છોકરીમાં કેવા કેવા પરિવર્તનો આવે, એ જ વાત અહીંયા કરવાની છે. આપણી ઊંચાઈમાં નાનપણમાં અત્યાર સુધીમાં સતત વધારો થાય છે, અને અત્યારે તમારી ઊંચાઈ સતત વધતી હશે મિત્રો. જોજો તમે, અને અત્યારે તમે જેટલું સાયકલિંગ કરશો એટલું સારું, તમારી ઊંચાઈ અત્યારે ગ્રોથ સૌથી વધારે હશે. બીજું, આપણા દાંત પડી જાય છે અને દુધિયા દાંત આવે છે, આ પણ તમને ખબર છે, બરાબર ને? આ બધા પરિવર્તનો એક સામાન્ય ક્રિયાની વૃદ્ધિક્રમમાં સામૂહિક રીતે સમાવેશ થાય છે, જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે. એવું દેખાય આપણને કે એની ઊંચાઈ વધી તો શારીરિક વૃદ્ધિ થઈ છે, એવું આપણે કહી શકીએ. ઊંચાઈ વધી છે, કદ વધ્યું છે, જાડો પાતળો થયો છે, આંખ વધી છે, મોઢું મોટું થયું છે, આ બધી શારીરિક વૃદ્ધિ છે મિત્રો, જે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ મુગ્ધાવસ્થા કે કિશોર અવસ્થા એવી અવસ્થા છે કે જેમાં પ્રારંભિક વર્ષમાં અને કેટલાક એવા પરિવર્તનો થાય છે જેને માત્ર શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં મિત્રો. જો ઊંચાઈ વધી, કદ વધ્યું, એને આપણે શારીરિક વૃદ્ધિ કહી શકીએ, પણ કિશોર અવસ્થા કે મુગ્ધાવસ્થામાં કેટલાક એવા પરિવર્તનો થાય છે જેને આપણે શારીરિક વૃદ્ધિ ન કહી શકીએ. જ્યારે શારીરિક સૌષ્ઠવ બદલાય પરંતુ શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે, નવા લક્ષણ આવે છે, સંવેદનામાં પણ પરિવર્તન આવે છે. સંવેદના એટલે આપણી જાગૃતતા, આપણી ચેતના, આપણા આવેગો, આપણી લાગણીઓ, એમાં પણ પરિવર્તન આવે. જુઓ તમે અત્યારના તમારી ઉંમર જે છે એમાં ઘણા બધા સંવેદનાત્મક પરિવર્તનો આવતા હોય, લાગણીશીલ હોય, ક્રોધિત હોય, જલ્દી રોઈ પડે, જલ્દી લાગણી હટ થાય, કેટલા બધા પરિવર્તનો જો. એટલે જ કહે છે આ અવસ્થામાં ખૂબ જાળવણી કરવી જોઈએ, ખૂબ માર્ગદર્શનની જરૂર પડે. આપણા કેટલાક પરિવર્તનો જે થાય છે છોકરા અને છોકરીઓમાં એક સમાન થાય છે, કિશોર અવસ્થામાં, તરુણ અવસ્થામાં અમુક પરિવર્તનો એક સરખા છે મિત્રો. જોજો કેવા થાય છે, જો કોઈ જોઈ શકીએ એવા છે, શરીરના કેટલાક ભાગો જેવા કે બગલ અને જાંઘના મધ્ય ભાગમાં, જાનનિક વિસ્તારોમાં વાળ ઉગવા, બંનેમાં કોમન પરિવર્તનો છે, સામાન્ય પરિવર્તનો, સામાન્ય લક્ષણો છે મિત્રો. કે આવું થાય છે, સામાન્ય લક્ષણો છે. બીજું તેનો રંગ અને ઘેરો
તેનો રંગ જે છે એ ઘેરો બનતો જાય છે, ઘઉંવર્ણો બનતો જાય છે, પણ હાથ અને ચહેરા પર નાના નાના રોમ, રોમ એટલે વાળ ઉગવાના શરૂ થાય છે. જો કોમન છે, સામાન્ય ફેરફાર છે છોકરી અને છોકરા બંનેમાં, બરાબર. હવે ત્યારે સામાન્ય રીતે તૈલી એટલે તેલયુક્ત બને છે, એટલે પરસેવો નીકળે છે, તેલયુક્ત બને છે, અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. આ પણ સામાન્ય ફેરફારો છે મિત્રો. જુઓ, 9, 10, 11 ધોરણમાં તમે હશો ત્યારે ખીલ મોઢા ઉપર થતા હશે, ચહેરા ઉપર અને હાથ ઉપર વગેરે જગ્યાએ વાળ પણ ઉગતા હશે, બરાબર ને. પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનીએ છીએ મિત્રો. પોતાના પ્રત્યે સજાગ બનીએ, બીજાના પ્રત્યે સજાગ બનીએ, ટૂંકમાં લાગણીની ચેતનાનો પ્રારંભ થાય, બીજાંકુરણ થાય એમ કહીએ તો ચાલે. બીજનું અંકુરણ થાય એમ લાગણીનું પણ અંકુરણ શરૂ થાય તમારું. એટલે સામાન્ય ફેરફારો મેં કીધા, છોકરા અને છોકરી બંનેમાં સામાન્ય ફેરફારો એટલા થાય, કોમન છે મિત્રો. હવે કહે છે, બીજી તરફ કેટલાક એવા પરિવર્તનો છે જે છોકરા અને છોકરીઓમાં બંનેમાં ભિન્ન હોય. મિત્રો, હવે બંનેના ભિન્ન પરિવર્તનો જોવા છે. કયા કયા પરિવર્તનો બંનેમાં ભિન્ન છે? તો પહેલું, છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો જુઓ. કયા કયા પરિવર્તનો છોકરીઓમાં જોવા મળે? પહેલું, સ્તનના આકાર અને કદમાં વૃદ્ધિ થાય, પહેલું પરિવર્તન મિત્રો. બીજું, સ્તન ગ્રંથિની ત્વચાનો રંગ પણ ઘેરો બને, બીજું પરિવર્તન. ત્રીજું, આ સમયે છોકરીઓનો રજોસ્ત્રાવ થવા લાગે, ત્રીજું પરિવર્તન. છોકરાના ચહેરા પર વાળ, હવે આ છોકરાની વાત છે. આ કોની વાત છે મિત્રો? છોકરાની વાત છે. છોકરાઓમાં કેવા પરિવર્તન જોવા મળે? પહેલું, ચહેરા પર દાઢી મૂછ ઉગવા લાગે, પહેલું પરિવર્તન. બીજું, તેમનો અવાજ કર્કશ બને, અવાજ કર્કશ ને જાડો બને. જો અહીંથી જ છોકરો અને છોકરી જુદા પડે. છોકરીઓનો અવાજ પ્રમાણમાં પાતળો હોય, તીણો હોય, જ્યારે છોકરાનો અવાજ પ્રમાણમાં અવાજ કર્કશ ને જાડો બનતો જાય. ત્રીજું, દીવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન પણ સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બનતું જાય. તો આવા ત્રણ પરિવર્તનો છોકરામાં જોવા મળે, ત્રણ પરિવર્તનો છોકરીમાં જોવા મળે. આ અસામાન્ય છે. અસામાન્ય એટલે બે ડિફરન્ટ છે, બંને ભિન્ન પરિવર્તનો છે. હમણાં ઉપર જોયા એ બધા પરિવર્તનો બંનેમાં સામાન્ય છે. જેમ કે મોઢા પર ખીલ થવા બંનેમાં સામાન્ય પરિવર્તન છે. ચહેરા અને બીજા અન્ય પ્રદેશો જે છે ત્યાં વાળ ઉગવા, બંને સામાન્ય પરિવર્તનો છે, બંનેમાં જોવા મળે. પણ આ પરિવર્તનો એવા છે છોકરીઓમાં જ જોવા મળે, અને આ પરિવર્તનો ફક્ત છોકરાઓમાં જોવા મળે. તરુણ અવસ્થા દરમિયાન છોકરી અને છોકરામાં કેવા પરિવર્તનો જોવા મળે એ તમને યાદ રહેવું જોઈએ. હવે આ બધા જ પરિવર્તનો, ઉપરના પરિવર્તનો મહિનાઓમાં કે તેમજ વર્ષની અવધિમાં મંદગતિએ થતા હોય, જો યાદ રાખજો, 2-5 દિવસ નહીં. આ બધા જ પરિવર્તનો થાય છે મિત્રો. શું કામ થાય છે એ ખબર છે તમને? આ પરિવર્તનો તો થયા, હે, છોકરા અને છોકરીઓમાં પરિવર્તનો આવ્યા મિત્રો, હે, અથવા ફેરફારો થયા, શારીરિક ફેરફારો થયા, જેને હું એમ કહીશ જાતીય ફેરફારો થયા મિત્રો. છોકરા અને છોકરીઓ બંનેમાં જાતીય ફેરફારો થયા. શેને કારણે થયા મિત્રો? અંતઃસ્ત્રાવોને કારણે થયા. આ અંતઃસ્ત્રાવો કયા લેશું? જો જાતીય ફેરફારો થયા છે એટલે એને આપણે જાતીય અંતઃસ્ત્રાવો કહેશું. આ જાતીય અંતઃસ્ત્રાવો આ જ ઉંમરે, આ ઉંમર એટલે લગભગ 10-14 વર્ષની ઉંમરે સક્રિય હોય, એટલે જેનામાં જાતીય ફેરફારો આવ્યા મિત્રો, છોકરા અને છોકરી બંનેમાં. હવે સમજાય ને શું કામમાં ફેરફારો આવે? કારણ કે અંતઃસ્ત્રાવો એ જ ઉંમરે સક્રિય બને, એટલા માટે એનામાં જાતીય ફેરફારો આવે, પરિવર્તનો આવે. અને આ પાછા અંતઃસ્ત્રાવો કેવા હોય મિત્રો ખબર છે? મંદ હોય, એની અસર મંદ હોય, ધીમી હોય, એમ કહું છું, ધીમી ગતિએ થાય. 1-2 વર્ષ 5 વર્ષ થાય પછી એના અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય. કે આપણે રાત્રે સૂતા હોય ને સવારે મોઢા ઉપર કંઈ ખીલ ન આવી જાય મિત્રો. ફેરફારો બહુ ધીમા હોય, ધીમી ગતિએ કામ કરતા હોય, તેની અસર બહુ ધીમી હોય, મંદ હોય, એટલે મંદ ગતિએ કામ કરતા હોય, એને કામ કરતા એના ફેરફારો થતા, એની અસર થતા લગભગ વર્ષો લાગે. 1-2 દિવસના ફેરફારો કે મહિનાના અંતે આ ફેરફારો થાય નહીં મિત્રો, બરાબર ને. એટલે જાતીય અંતઃસ્ત્રાવો છોકરા અને છોકરીઓ બંનેમાં જુદા જુદા હોય. ચાલો આપણે હવે આગળ જોઈએ. આ પરિવર્તનો
મનગતિએ થતા હોય. બધા વ્યક્તિઓમાં એક જ અથવા સામાન્ય એક નિશ્ચિત ઉંમરે થતું નથી. કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન નાની ઉંમરમાં થાય અને ઝડપીથી થાય, જ્યારે અન્યમાં અત્યંત મંદગતિથી થાય. પ્રત્યેક પરિવર્તન તીવ્રતાથી પૂર્ણ થતા નથી મિત્રો, તીવ્રતાથી એટલે ફાસ્ટ પૂર્ણ થતા નથી. ઉદાહરણ તરીકે છોકરીઓના ચહેરા પર આછા જાડા વાળ ઉગતા જોવા મળે છે. જો એક ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ મજાનું ઉદાહરણ છે, આપણે જોઈએ. બહુ સરસ ઉદાહરણ, છોકરીઓના ચહેરા પર આછા જાડા વાળ ઉગતા જોવા મળે છે અને ધીરે ધીરે આ વૃદ્ધિ એવી થઈ જાય છે, વૃદ્ધિ એક જેવી થઈ જાય છે. પછી આ બધા પરિવર્તનોમાં પણ વિવિધ વ્યક્તિઓની વચ્ચે વિવિધતા પ્રદર્શિત થાય છે. જેમ કે આપણા નાક નકશા અલગ અલગ થતા જાય છે, ચહેરો બદલાતો જાય છે. આ પ્રકારે વાળની વૃદ્ધિની રીત, ચહેરા પર દાઢી મૂછ ઉગવા અથવા સ્તન અથવા શિશ્નના કદમાં આકાર અને ભિન્ન થાય છે. આ બધા જ પરિવર્તનો શારીરિક અને કેવા છે મિત્રો, લૈંગિક પરિપક્વતાને લીધે થાય છે. લૈંગિક એટલે જાતીય પરિપક્વતાને લીધે બનતા હોય છે. હવે આપણે જોવું છે આ ઉંમરમાં શારીરિક શરીરમાં લૈંગિક પરિવર્તન શા માટે પ્રદર્શિત થાય છે, આ પ્રશ્ન છે આપણો. મેં હમણાં જ કહી દીધું છે આનો જવાબ, આનો જવાબ મેં કહી દીધો છે મિત્રો, કે લૈંગિક પરિપક્વતા, જાતીય પરિપક્વતા, જાતીય દેખાવું, છોકરા અને છોકરીમાં ભિન્ન થતા જવું ધીમે ધીમે, એ લૈંગિક પરિપક્વતા શા માટે પ્રદર્શિત થાય છે? તો આપણે બહુકોષીય સજીવોમાં વિશિષ્ટ કાર્યનું સંપાદન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની આવશ્યકતા છે. લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષો છે, આપણને ખબર છે. તેમાં એક વિશિષ્ટ કાર્ય છે અને આપણે જોઈ ગયા છીએ કે વનસ્પતિમાં પણ આ હેતુ માટે વિશિષ્ટ પ્રકારના કોષો તેમજ પેશીનો વિકાસ થાય છે. જેમ વનસ્પતિમાં પણ જુદા પ્રકારના કોષો અને પેશીનો વિકાસ થાય છે, એમ મનુષ્યમાં પણ થતું હશે. જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સજીવમાં શરીરનો પુખ્તા અવસ્થામાં વિકાસ થાય, ત્યારે આપણે આ વિકાસને પ્રાપ્ત કરવા માટે શરીરના સ્રોતોને એ તરફ દોરવામાં આવે છે. આ દરમિયાન પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયા, પ્રજનન પેશી જે હતી આપણી, જેમાં કોષો છે પ્રજનન કોષો, એ પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. માટે શરીરનો સામાન્ય વિકાસ ધીમે ધીમે થાય છે તથા પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે, જેને આપણે કિશોરાવસ્થા મુગ્ધાવસ્થાના સમયગાળાને આપણે કહેશું યૌવન આરંભ અવસ્થા, જેને કહેશું ઇંગ્લિશમાં પ્યુબેટી. ટૂંકમાં શું થાય છે મિત્રો, પ્રજનન પેશી પુખ્ત થવાની ક્રિયા થાય છે એટલે આપણામાં લૈંગિક પરિવર્તન આવે છે. બરોબર ને મિત્રો? શું કામ આપણામાં લૈંગિક પરિવર્તન આવે છે? તો લૈંગિક પરિવર્તન આવવા પાછળનું મુખ્ય કારણ છે કે પ્રજનન પેશીનો વિકાસ. બરોબર ને મિત્રો? લૈંગિક પરિપક્વતા, આ લૈંગિક પરિપક્વતા શા માટે આવે છે મિત્રો? આ લૈંગિક પરિપક્વતા તો પ્રજનન કોષો જેનાથી પેશી બને છે એનો વિકાસ. ધીમે ધીમે એનો વિકાસ થાય અને એનો વિકાસને કારણે આપણામાં લૈંગિક પ્રજનન પેશીનું પુખ્ત થવાની ક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવે અને ધીમે ધીમે આ પ્રજનન પેશીઓ જે છે બધી, એ પ્રજનન પેશી પુખ્ત બનતી જાય. અને એને કારણે લૈંગિક પરિપક્વતા આપણામાં આવતી જાય છે. હવે લૈંગિક પરિપક્વતા આવે આ કિશોર અવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળો જે છે, જો અહીં એક વાતે બહુ સરસ મજાની મેં લખી છે આગળ વાત, આની ચર્ચા પણ આપણે કરી છે કે આ જે કિશોર અવસ્થા કે મુગ્ધાવસ્થા જે છે એને આપણે શું કહીએ છીએ, એને આપણે કહેશું યૌવન આરંભ અવસ્થા, યુવા અવસ્થાનો પ્રારંભિક કાળ મિત્રો. એને ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે મિત્રો, એને પ્યુબેટી કહેવાય, બહુ સરસ છે. પ્યુબેટી એટલે હવે
આ યૌવન પ્રારંભ અવસ્થા શરૂ થઈ ગઈ હોય. આમ ઉપરોક્ત ચર્ચામાં બધા જ ફેરફારો પ્રજનન ક્રિયાની સાથે કઈ રીતે સંબંધિત છે એને પ્રજનનની ક્રિયા સાથે કઈ રીતે સંબંધિત છે આપણે યાદ રાખીએ કે લિંગી પ્રજનનમાં પ્રણાલીનો અર્થ એ થાય છે કે બે ભિન્ન વ્યક્તિઓ પ્રજનન કોષો બે ભિન્ન વ્યક્તિઓના પ્રજનન કોષો લેવાના છે નર અને માદા. નર અને માદા પરસ્પર આ જનન કોષો કે પ્રજનન કોષો શરીરની બહાર તરફ ત્યાગ પણ પામતા હોય છે. એટલે આ જનન કોષો બહાર જતા હશે નરના જનન કોષો ને માદા જનન કોષો બે પ્રકારના પ્રજનન કોષો હશે મિત્રો આપણામાં જે વનસ્પતિમાં આપણે જોયું એની જેમ વાત કરવાની છે કે નર અને માદા બંનેમાં બબ્બે જનન કોષો હશે હાજર. બરાબર ને મિત્રો કે આ જનન કોષોના બે પ્રકાર હશે. હવે તો બહુ સીધી વાત થઈ ગઈ મિત્રો કે આ જનન કોષો એના મુખ્ય બે પ્રકારો પાડી દઈએ આપણે બહુ આપણે વાત કરી દઈએ આ જનન કોષો જેને આપણે કહેશું પ્રજનન કોષો બે પ્રકારના હશે નર પ્રજનન કોષો અને માદા. નર વિશે આપણે વાત કરી હતી એમાંથી શુક્રપિંડ ઉત્પન્ન થાય છે એટલે શુક્રકોષો ઉત્પન્ન કરશે અને માદા હશે તે અંડપિંડ ઉત્પન્ન કરશે એટલે અંડકોષો ઉત્પન્ન કરશે અને નર જનન કોષો કહેશું અને માદા જનન કોષો કહેશું. બહુ સીધી વાત. તો શું આ શરીરની બહાર ત્યાગ પણ પામતા હોય છે? યસ મિત્રો, આ બંને જનન કોષો શરીરની બહાર પણ ત્યાગ પામતા હોય છે. જેમ કે સ્વપુષ્પી વનસ્પતિમાં થાય છે અથવા બે સજીવો પરસ્પર સંબંધ દ્વારા જનન કોષોનું આંતરિક સ્થળાંતરણ થઈ શકે છે મિત્રો. યસ, આ જનન કોષોનું આંતરિક સ્થળાંતરણ આપણે પરાગરજનું આંતરિક સ્થળાંતરણ એને આપણે કહેતા હતા પરાગનયન, યાદ છે ને મિત્રો? એમ અહીંયા પણ જનન કોષોનું આંતરિક સ્થળાંતરણ થાય, યસ ચેન્જીસ થાય, બીજામાં જાય, યસ થાય મિત્રો ચેન્જીસ. એટલે જેમ કે અનેક પ્રાણીઓમાં થાય છે જો પ્રાણીઓ સમાગમની ક્રિયા કરે ક્રિયામાં ભાગ લેવાનો થવાય તે જરૂરી છે કે અન્ય સજીવને તેની લૈંગિક પરિપક્વતાની જાણ હોય. યૌવન આરંભની અવધિમાં અનેક પરિવર્તનો જેવા કે વાળ ઉગવાની ક્રિયા નવી વાત સંકેત છે કે લૈંગિક પરિપક્વતા એનામાં આવી છે કે વાળ ઉગે છે એટલે સમજવાનું એનામાં લૈંગિક પરિપક્વતા. દાઢી મૂછ ઉગવા એટલે એનામાં લૈંગિક પરિપક્વતા આવી એટલે એનામાં જાતિ અંતઃસ્ત્રાવો સક્રિય બન્યા છે મિત્રો. બીજી તરફ આપણે જોઈએ તો બે વ્યક્તિઓની વચ્ચે પ્રજનન કોષોની વાસ્તવિક સ્થળાંતરણ થાય, યસ પ્રજનન કોષોનું સ્થળાંતરણ થાય માટેથી વિશિષ્ટ અંગ અને શરતના હોય કે આ પ્રજનન કોષો છે નરજનન કોષો શુક્રકોષો અને અંડકોષો એનું સ્થળાંતરણ થાય, યસ થાય મિત્રો. તેના માટે એની પાસે વિશિષ્ટ સંરચના હોય. ઉદાહરણ તરીકે શિશ્ન જેનું ઉત્થાન થાય અને ઉદ્વસ્ત થવાની ક્ષમતા માનવ જેવા સસ્તન શિશુ બાળક માતાના શરીરમાં લાંબી અવધિ સુધી ગર્ભસ્થ રહે છે અને જન્મ પછી સ્તનધાન કરે છે. આ બધી જ પરિસ્થિતિઓ માટે માદા જનનાંગો તેમજ સ્તનનું પરિપક્વ થવું એ જરૂરી છે. આવા પ્રજનનતંત્ર વિશેમાં આપણે જાણકારી મેળવવાની છે કે નર પ્રજનનતંત્ર શું છે અને માદા પ્રજનનતંત્ર શું છે મિત્રો. તો મિત્રો બહુ સામાન્ય વાતો કરવા જેવી છે, બહુ ડીપમાં વાત નથી કરવી, બહુ સામાન્ય લોજિકલી વાતો કરવાની છે અને બહુ અન્ડરસ્ટેન્ડિંગથી આગળ વધવાનું છે મિત્રો અને સરસ રીતે અભ્યાસ કરવો છે. જો મિત્રો આપણે એક અગત્યનો ટોપિક જોવો છે જેનું નામ છે નર પ્રજનન તંત્ર એટલે કે પુરુષમાં જોવા મળતું પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે આપણે જોયું કે જાતીય ફેરફારો થાય છે તો જાતીય ફેરફારો થવા માટે કંઈક કારણ હોય, કોઈ વિશિષ્ટ સંરચના આપણા શરીરમાં આવેલી હોવી જોઈએ. તો માનવમાં નર માટેનું પ્રજનન તંત્ર કેવા પ્રકારનું છે જોઈએ આપણે. તો પહેલી વાત કે પ્રજનન કોષો ઉત્પાદન કરનાર અંગ એક લઈએ, આપણે એના બે ભાગ પાડી દઈએ. એક પ્રજનન કોષો ઉત્પાદન કરનાર એક અંગ હશે જેને કહેશું શુક્રપિંડ, આર્યું શુક્રપિંડ. આ શુક્રપિંડ કામ શું કરશે મિત્રો? શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરશે, પહેલું કામ. બરાબર. બીજું, જે જનન કોષો ઉત્પન્ન થયા છે એટલે કે શુક્રકોષોનું
ફલન સ્થાન સુધી પહોંચાડનાર અંગ એટલે બીજો ભાગ પાડી દીધો મેં એનો, કે આ શુક્રકપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થયા, શુક્રકોષોને આ નળીમાંથી આગળ જઈ આગળ જઈ અને છેક ફલન સ્થાન સુધી પહોંચાડવાની ક્રિયા પહોંચાડનાર અંગો. એટલે આમ જુઓ તો એના બે ભાગ પડ્યા નર પ્રજનન તંત્રના. નર પ્રજનન તંત્ર એના બે ભાગ પડ્યા. પહેલો ભાગ શું પડ્યો? તો કે શુક્ર પ્રજનતંત્ર શુક્રકોષોનું ઉત્પાદન કરે. શુક્રપિંડ છે એ શુક્રકોષોનું ઉત્પાદન કરે. આ ઉત્પાદિત કરનાર અંગ જો લખ્યું, પ્રજનન કોષો ઉત્પાદિત કરનાર અંગ, પ્રજનન કોષો ઉત્પાદિત કરનાર અંગ શુક્રપિંડ છે, એનો શુક્રકોષો ઉત્પન્ન થાય. બીજું, આ શુક્રકોષો છે એને છેક ફલન સ્થાન સુધી લઈ જાય એટલે કે પ્રજનન કોષો, આને જનન કોષો કહેશો. આ જનન કોષોને છેક ફલન સ્થાન સુધી લઈ જાય એટલે જનન કોષોને, જનન કોષો એટલે મિત્રો યાદ રાખજો શુક્રકોષો, બીજું કઈ નહીં. ક્યાં સુધી લઈ જાય? છેક ફલન સ્થાન સુધી લઈ જાય, ફલન કરવા માટે. એમાં જે સહાયક અંગો છે એ બધા અંગો ફલન સ્થાન સુધી લઈ જવા માટે આપણે શું કરવું પડશે? શુક્રકોષોનું ફલન જ્યાં લઈ જવા એટલે શુક્રવાહિની આવશે એમાં. યસ, શુક્રવાહિની પૂરી થાય એટલે પાછું મૂત્રજનન માર્ગ આવશે. યસ, અને આ શુક્રકોષોના વહન માટે કેટલાક સહાયક અંગો પણ કામ કરે છે, જેને કે શું? સહાયક ગ્રંથિઓ. તો આવી રીતે આપણા નર પ્રજનન તંત્રના બે ભાગ, એક જનન કોષો ઉત્પાદિત કરનાર અંગ શુક્રપિંડ શુક્રકોષો, અને જનન કોષોનું વહન કરનાર અંગ, જનન કોષો એટલે શુક્રકોષનું ક્યાંથી વહન થાય મિત્રો? ફલન સ્થાન સુધી પહોંચાડવા માટે શુક્રવાહિનીમાં ગતિ કરે, મૂત્રજનન માર્ગ સુધી લઈ જાય, પણ વચ્ચે કેટલીક સહાયક ગ્રંથિઓ એને હેલ્પ કરે, શુક્રકોષોને હેલ્પ કરે. આ કુંક શું કરે? શુક્રકોષો જે છે એને હેલ્પ કરે. તો આ રીતે મુખ્ય બે ભાગમાં આપણે નર પ્રજનન તંત્રને વેચશું અને આપણે એના અંગો જોઈએ. ચાલો, નર પ્રજનન તંત્ર પહેલું જ કામ થાય છે મિત્રો શુક્રકોષોમાંથી, શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય મિત્રો, બહુ સહેલી વાત. આ શુક્રકોષોને શુક્રવાહિનીમાં થઈ, જો વાહિની છે વાહિની છે વાહિની છે, મૂત્રવાહિની જુદી છે, જો આ મૂત્રવાહિની જુદી છે, શુક્રવાહિની શુક્રવાહિની શુક્રવાહિની, આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને મૂત્રાશય છે, આખું કોથળી છે એ મૂત્રાશય છે, ને આ શુક્રકોષ શુક્રાશય છે, આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ એને હેલ્પ કરશે, જેને સહાયક ગ્રંથિ કહેશું. ચાલો ફરીથી, શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થશે, આ શુક્રકોષો ગતિ કરશે, શુક્રવાહિનીમાં થઈ અને મૂત્ર માર્ગ સુધી પહોંચી જશે અને પછી જનન ફલન સ્થાન સુધી જશે. પણ આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને આ, અને શુક્રાશય આ બંને સહાયક છે, હેલ્પ કરશે, બીજું કાંઈ નથી. જો ક્યાંય એના રસ્તામાં નથી મિત્રો, જો સાઈડમાં છે બે ગ્રંથિઓ આ ને આ છે ને, એટલે હેલ્પ કરશે, બસ બીજું કશું નહીં કરે. ચાલો જોઈએ, નર પ્રજનન કોષ એટલે શુક્રકોષોનું નિર્માણ શુક્રપિંડમાંથી થાય. શુક્રપિંડ એટલે શું? વૃષણ, વૃષણમાંથી થાય. બસ વાત પૂરી. ક્યાં આવેલું છે આ વૃષણ? શુક્રપિંડ ક્યાં આવેલું છે? ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલું છે. આખું વૃષણ કોથળી છે, એની અંદર આ શુક્રપિંડો આવેલા છે. અને તેનું કારણ એ છે કે શુક્રકોષોના ઉત્પાદન માટે તાપમાન બહુ જરૂરી છે મિત્રો. શરીરના તાપમાનથી થોડુંક 2-3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોવું જોઈએ તો શુક્રકોષો, તેથી શુક્રકોષો સારી રીતે ઉત્પન્ન થશે અને ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરી ગયા છીએ. એમ શુક્રકોષો ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવા અવસ્થામાં લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. એટલે શુક્રકોષોનું ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોનમાં, ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ છે એમાં પણ છોકરાઓના યુવાન અવસ્થામાં લક્ષણોનું પણ નિયંત્રણ કરવાનું કામ થાય છે. એટલે શુક્રકોષોની સાથે સાથે આપણા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનો બહુ અગત્યનો અંતસ્ત્રાવ મિત્રો ઉત્પન્ન થાય છે. તો હવે શું વાત થઈ મિત્રો? સાદી વાત કરીએ, શુક્રકોષો ઉત્પન્ન થયા. યસ,
શુક્રકોષોની સાથે સાથે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો. ટેસ્ટોસ્ટેરોન આ કયો છે મિત્રો? અંતઃસ્ત્રાવ છે. આગળના પ્રકરણમાં આપણે વાત કરી છે કે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ એ જાતીય અંતઃસ્ત્રાવ છે, માં નરમાં જોવા મળે, તે જાતીય લક્ષણો નર માટેના નક્કી કરે. પણ આ શુક્રકોષો ઉત્પન્ન થવા માટે તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે તાપમાન આપણું જે શરીરનું તાપમાન છે એના કરતાં 2-3 ડિગ્રી ઓછું. જોજો મિત્રો, પરીક્ષામાં પૂછાય કે શુક્રકોષો કયા તાપમાને બહુ સારી રીતે રિલીઝ થાય, તો શરીરનું તાપમાન કેટલું હોય ડિગ્રી સેલ્સિયસમાં? આપણે બધા જાણીએ છીએ 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ હોય, બરોબર ને? 37 ડિગ્રી સેલ્સિયસ માનો કે હોય, તો આ શુક્રકોષો ઉત્પાદન કરવા માટે આપણે કેટલું તાપમાન જોઈએ? લગભગ 35 થી 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ શુક્રકોષો, બહુ 2-3 ડિગ્રી ઓછું કહું છું, તો શુક્રકોષો બહુ સારી રીતે ઉત્પન્ન થાય, ટેસ્ટોસ્ટેરોન રિલીઝ થાય અને આ શુક્રકોષો હવે ગતિ કરશે, બરોબર? ચાલો આગળ જોઈએ. હવે જોઈએ ઉત્પાદિત થયેલા શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિની દ્વારા થાય. જો અહીંયા તમે જોઈ શકો છો, શુક્રકોષો જે છે અહીંથી ઉત્પન્ન થયા શુક્રવાહિનીમાં જાય, અને આ શુક્રવાહિની જે મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે. એટલે અહીંથી જુઓ, બે નળી ભેગી થઈ જાય, કઈ? મૂત્રાશયની નળી અને મૂત્રવાહિની અને શુક્રવાહિની બે ભેગા થઈ જાય. મિત્રો શું થાય? મૂત્રવાહિની અને શુક્રવાહિની બે ભેગા થઈ જાય. આ મૂત્રમાર્ગ શુક્રકોષો તેમજ મૂત્રમાર્ગ બંનેનું વહન કરે. આ મૂત્રવાહિની ને શુક્રવાહિની ભેગી થઈ જાય એટલે આ બંને જે છે એક નળીમાં ખુલ્લે, એક નળીમાં ખુલ્લે એટલે શું થાય મિત્રો? અહીંયા કે અહીંયા મૂત્ર અને શુક્રકોષો બંનેનો માર્ગ એક જ છે. જો આ નરમાં થાય, માદામાં બંને માર્ગો અલગ હોય, જનન કોષોનો માર્ગ અને મૂત્રનો માર્ગ માદામાં અલગ હોય છે, જ્યારે નરમાં મૂત્રનો માર્ગ અને જનન કોષોનો માર્ગ એક જ હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે શુક્રવાહિની આગળ જતાં મૂત્રવાહિની સાથે જો અહીંયા ભેગી થઈ ગઈ, જુઓ અહીંયા, અને પછી જનન માર્ગમાં જાય, એટલે ઓપનિંગ દ્વાર એક જ હોય મિત્રો. આમાં શુક્રકોષો અને મૂત્ર બંનેના વહનનો માર્ગ સામાન્ય હોય. પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય એ સહાયક છે મિત્રો. બંને પોતાના સ્ત્રાવ શુક્રવાહિનીમાં ઠાલવે એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિ આ રહી અને શુક્રક્ષય ગ્રંથિ આ રહી. જુઓ મિત્રો, આ બંને પોતાના સ્ત્રાવ છે એ કોનામાં ઠાલવે? શુક્રકોષો સાથે, એટલે કે મૂત્રવાહિનીમાં, એટલે કે શુક્રવાહિનીમાં ઠાલવે, અને જેથી શુક્રકોષો એક પ્રવાહી માધ્યમમાં આવી જાય છે. તેના કારણે તેનું સ્થળાંતરણ સરળતાથી થઈ શકે છે. જો અહીંયા કોનો રોલ આવી ગયો મિત્રો? હે, જો અહીંયા છે એ બે સહાયક ગ્રંથિઓ. કઈ બે ગ્રંથિઓ સહાયક છે? એક છે શુક્રાશય અને બીજી ગ્રંથિ છે એનું નામ છે પ્રોસ્ટેટ. આ બંને ગ્રંથિ સહાયક છે. શું કામ કરે બંને સહાયક ગ્રંથિ? આ બંને પોતાનો સ્ત્રાવ કોને આપે? શુક્રવાહિનીને આપે. શુક્રવાહિનીમાં શું છે? શુક્રકોષો છે. એટલે શું કામ કરે? એનું કાર્ય બહુ મસ્ત છે મિત્રો. શુક્રકોષોને પ્રવાહી માધ્યમમાં લાવે, પહેલું કામ. બીજું કામ, જેવા શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે એટલે શુક્રકોષોને ગતિ આપે, શુક્રકોષોનું વહન સરળતાથી થાય, જેને ગતિશીલ કરે. એનામાં ગતિશીલતા લાવે, સ્થળાંતરણ સરળતાથી કરે, હલનચલન માટે પણ જરૂરી પોષણ આપે એને, શુક્રકોષોને હલનચલન માટે પોષણ આપે મિત્રો.
तो त्रण कार्य करे कोण आ सहायक ग्रंथिओ मित्रों एम न मानता अगत्यनी छे बन्ने सहायक ग्रंथि आपणा माटे अगत्यनी छे भले ए आपणे आपणी जे महन मार्ग छे एमां एमां नथी क्यांय भाग भजवती पण शुक्रकोषो जे छे एने प्रवाही माध्यममां लावे शुक्रकोषोनुं वहन पण सरळताथी करे अने एने पोषण आपे એટલે આ સહાયક ગ્રંથિ બહુ અગત્યની છે મિત્રો ધ્યાનથી એનો અભ્યાસ કરજો કેમ ચાલો આપણે જોઈએ હવે તેના કારણે તેનું શુક્રકોષોનું સ્થળાંતર સરળતાથી થાય તેની સાથે સાથે શુક્રકોષોને પોષણ પણ આપે યશ આપે શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચનાઓ છે જેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થો હોય છે કે શુક્રકોષો એમ ન માનતા બહુ મોટા હોય નાના હોય બહુ સૂક્ષ્મ સંરચના છે અને એક લાંબી પૂંછડી જેવી રચના છે જે તેના માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદરૂપ કરે છે પૂંછડી છે એ માદા કોષ તરફ લઈ જવામાં એને મદદરૂપ થાય છે એટલે આમ જુઓ તો શુક્રકોષો તમે જોયા ન હોય તો એક મોબિલિટી જેવું કામ કરે પૂંછડી જેવી રચના છે જે માદા કોષ તરફ લઈ જવાનું કામ કરે એની અંદર આનુવંશિક પદાર્થો પણ છે કયું આનુવંશિક પદાર્થમાં મિત્રો યાદ કરો ડીએનએ હે આનુવંશિક પદાર્થ એટલે કોણ મિત્રો ડીએનએ છે ઘણા બધા આનુવંશિક પદાર્થો એની અંદર છે ડીએનએ રંગસૂત્ર રંગસૂત્રો છે એટલે ડીએનએ આવવાનું આમ આનામાં શુક્રકોષોની અંદર ઘણું બધું છે સહાયક ગ્રંથિઓ કામ કરે છે નર પ્રજનન તંત્રના મુખ્ય બે ભાગ એક જનનકોષો ઉત્પાદન કરે શુક્રપિંડો કરે જનનકોષોનું વહન કરે શુક્રવાહિની દ્વારા થાય મૂત્રજનન માર્ગ સુધી થાય એમાં બે સહાયક ગ્રંથિઓ કામ કરે મિત્રો આ બંને સહાયક ગ્રંથિઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પ્રોસ્ટેટ અને શુક્રાશય આ પ્રોસ્ટેટ અને શુક્રાશયોનું ત્રણ કામ છે મિત્રો કે જે બંને ગ્રંથિઓ શુક્રકોષો જે વાહિનીમાંથી પસાર થાય છે એને પોષણ આપે એને વહન કરાવે એને પ્રવાહી માધ્યમમાં ફેરવે હવે આ શુક્રવાહિનીનો માર્ગ અને મૂત્રાશયનો માર્ગ બંને એક થઈ જાય અને પછી એક જ જનન માર્ગ દ્વારા તે ખુલે જો નરમાં મૂત્રજનન માર્ગ અને જનનકોષોનો માર્ગ પ્રજનન માર્ગ બંને એક છે મિત્રો આ યાદ રાખજો નરમાં મૂત્રજનન માર્ગ અને મૂત્રજનન માર્ગ અને પ્રજનન માર્ગ એટલે જનનકોષોનો માર્ગ બંને એક છે નરમાં અશક્ય છે જ્યારે માદામાં આ બંને જુદા છે એમ છે તો આવી રીતે આપણે નર પ્રજનન તંત્ર આકૃતિ દોરીને વર્ણવવાનું થાય મિત્રો કશું જ અઘરું નથી મુખ્યત્વે એના બે ભાગ તમારે પાડવાના છે કે કેવી રીતે બે ભાગ તમને મેં આખું નર પ્રજનન તંત્ર એક નાના એવા ડાયાગ્રામમાં સમજાવ્યું કે એનામાંથી ઉત્પન્ન થતો ભાગ જનનકોષોનું પ્રજનન કોષો જે છે ઉત્પાદિત માર્ગ પ્રજનન કોષોનો ઉત્પાદિત માર્ગ ઉત્પાદન કરે અને અહીંયા પ્રજનન કોષો જે છે એ જનનકોષોનું વહન કરનાર માર્ગ ઉત્પાદન થાય શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય જેને આપણે જનનકોષો કહીએ જનનકોષોનું વહન કરવાનું શુક્રપિંડો જે ઉત્પન્ન થયા શુક્રકોષો એને વહન કરવાના ફલન સ્થાન સુધી પહોંચાડવાના શુક્રવાહિનીમાંથી મૂત્રજનન માર્ગ આમાં આપણને કેટલીક સહાયક ગ્રંથિઓ હેલ્પ કરે શુક્રકોષોને મદદ કરે શુક્રકોષોને વહન આપે પોષણ આપે પ્રવાહી માધ્યમમાં ફેરવે અને ફલન સ્થાન સુધી તેને લઈ જાય બરાબર ને મિત્રો હવે આપણે માદા પ્રજનન અંગ જોવાનું છે મિત્રો જેમ નર પ્રજનન અંગ છે એમ માદા પ્રજનન અંગ પણ છે મિત્રો તો આવી રીતે બંનેના પ્રજનન અંગો ખૂબ અગત્યના છે મિત્રો જો અહીંયા આપણને એક સરસ મજાનો ડાયાગ્રામ શુક્રકોષોનો હું તમને બતાવું છું જો પૂંછડી જેવી રચના છે શુક્રકોષોની રચના એકદમ પૂંછડી જેવી છે જુઓ તમે સમજી શકો છો અહીંયા વાતને પણ સમજાય એવી છે કે શુક્રકોષો છે એ સૂક્ષ્મ સંરચના ધરાવે છે તેની એક લાંબી પૂંછડી છે જુઓ મિત્રો લાંબી પૂંછડી છે તેના તેને માદા જનનકોષો તરફ વહન કરવામાં મદદ કરે છે પૂંછડી જેવી રચના જુઓ આમ દોર પૂંછડી જેવી રચના છે લાંબી તેથી એ માદા પ્રજનનકોષ તરફ માદા જનનકોષ તરફ વહન કરવામાં દિશા આપવામાં મદદ કરે છે તો મિત્રો આવું કેટલી બધી વાતો નર પ્રજનન તંત્ર વિશે કરી છે શાંતિથી મિત્રો તેને અભ્યાસ કરજો બહુ મજાનો ટોપિક છે અને એક બે વાર આકૃતિ દોરવા પ્રયત્ન કરજો ચાર્ટ સ્વરૂપે રજૂ કરવા પ્રયત્ન કરજો મિત્રો તો બહુ મજા આવશે તો આજે મેં જે કાંઈ પ્રશ્નો ભણાવ્યા છે તમારી જાતે પ્રશ્નો બનાવવાના લખવાના ઓકે ડિયર ફ્રેન્ડ્સ હેવ અ નાઇસ ડે થેન્ક યુ વેરી મચ